કચ્છમાં કોરોના સામે લડતા દર્દીઓ માટે પ્રાણવાયુની મુંદ્રા અદાણી પોર્ટમાં થઈ એન્ટ્રી. ભારતમાં હાલ કોરોના મહામારી જેની ચરમસીમાએ છે અને સંક્રમણ પણ વધી રહ્યું છે ત્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓની સેવામાં દિવસ રાત કાર્યરત છે. કોરોના ક્રિટિકલ કેસોની સારવારમાં ઓક્સિજન એક મહત્વનું પાસું બની ગયું છે. ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ. અને હાલ કચ્છમાં કોરોના સામે ઝઝૂમતા લડતા દર્દીઓ માટે આ પ્રાણવાયુની અતિ જરૂર છે. ભારતમાં દરેક રાજ્યોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે કેન્દ્ર સરકારે સ્પેશિયલ ઓક્સિજન ટ્રેનો દોડાવી રહી છે, જેને ગ્રીન કોરિડોર નામ આપવામાં આવી રહ્યું છે. એક જવાબદાર ઔદ્યોગિક જૂથ તરીકે અદાણી ગ્રુપ વિશ્વભરમાંથી ભારત માટે આ કપરા સમયમાં ઓક્સિજન સપ્લાય સુરક્ષિત કરવાના મિશન પર છે, જેના ભાગરૂપે સફળતાપૂર્વક 60 ટન પ્રવાહી ઓક્સિજનવાળી 3 ISO ક્રેઓજેનિક ટેન્કનું આ પ્રથમ શિપમેન્ટ સાઉદી અરેબિયાના દમામથી મુંદ્રાના અદાણી પોર્ટમાં ઉતારવામાં આવ્યું છે. દુબઈથી અદાણી ગ્રુપ દ્વારા પ્રવાહી ઓક્સિજન વધુ 12 ક્રિયોજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટેન્ક મેળવવા માટે પણ દુબઈની સરકાર અને ભારતીય વાયુસેના સાથે અદાણી જૂથ પણ સહયોગી રહ્યું છે. થાઇલેન્ડથી અદાણી ગ્રુપ દ્વારા 7 વધુ ક્રિયોજેનિક મેડિકલ ગ્રેડ ઓક્સિજન ટાંકીઓ ભારત મંગાવવામાં આવી રહી છે. તેમાંથી 4 ટેન્ક આજે બેંગકોકથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા ઉતારવામાં આવશે. ક્રિયોજેનિક ઓક્સિજન ટાંકી ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ગેસના સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપ ઓક્સિજન વધુ માત્રામાં પરિવહન કરી શકાય છે. 60 ટન ઓક્સિજનની 3 ક્રાયોજેનિક ટેન્ક મુંદ્રા આવી પહોંચી છે. એટલે કહી શકાય કે કોરોના સામે ઝઝૂમતા દર્દીઓ માટેનો પ્રાણવાયુની એન્ટ્રી મુંદ્રાના અદાણી પોર્ટમાં થઈ ચૂકી છે. અદાણી જૂથે થાઇલેન્ડથી વધુ 7 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્ક ભારત મંગાવી છે. તે પૈકી 4 ટેન્ક આજે બેંગકોકથી ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા ઉતારવામાં આવશે. ક્રાયોજેનિક ઓક્સિજન ટાંકી ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ગેસના સ્વરૂપ કરતાં પ્રવાહી સ્વરૂપ ઓક્સિજન વધુ માત્રામાં પરિવહન કરી શકાય છે. આશા રાખીએ કે સમગ્ર કચ્છ કોરોના મુક્ત બને અને સૌ આ આફતને સેવાની તક સમજી એકબીજાને મદદરૂપ થઈએ. મોટા ઔદ્યોગિક એકમો, સરકાર, ખાનગી સંસ્થાઓ અને લોકો સ્વયંભૂ પણ આ આફત સામે લડવા માટે સજ્જ બને એ જ અપેક્ષા. સ્ટોરીબાય જામ જયમલસિંહ, એબી જાડેજા, મહાસભર ન્યૂઝ, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત.